માય સેલ પટેલ ધનિષ્ઠા ફ્રોમ વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક ટુડે આઈ એમ ગોઈંગ ટુ પ્રેઝન્ટ અબાઉટ ધ ટોપિક ઓફ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન ચેપ્ટર નંબર ફોર રેટ એનાલિસિસ બરાબર રેટ એનાલિસિસમાં આપણે જોયું છે આગળના લેક્ચરમાં કે રેટ એનાલિસિસ કેવી રીતના કાઢવાનું છે ને રેટ એનાલિસિસ એટલે કે બ્રિકની આપણે બતાવી છે બરાબર બ્રિકની રેટ એનાલિસિસ બતાવ્યું છે તો તેમાં શું બતાવ્યું છે કે બ્રિકનું આપણે મટીરિયલ અને લેબર બે વસ્તુની કોસ્ટિંગ આપણે કદી કાઢેલું હતું આજે આપણે બતાવીશું કે રેટ એનાલિસિસની સીટ કેવી રીતના રેડી કરવાની છે બરાબર જે આગળના લેક્ચરમાં આપણે બતાવેલું જ છે જ્યારે આપણે ક્વોન્ટિટી કઢી છે બરાબર તો ક્વોન્ટિટીમાં આપણે આગળ એસ્ક્યુશનની ક્વોન્ટિટી કઢી છે આપણે પીસીસીની ક્વોન્ટિટી કઢી છે તો તેમાં સીટ બતાવી જ છે તેવી રીતના સેમ તમારે આમાં સીટ બનાવવાની છે તો સીટમાં કેવું છે કે રેટ એનાલિસિસની સીટમાં આ ખાલી મટીરિયલની સીટ બતાવી છે બરાબર સેમ તમારે આગળ લેબરની બી સીટ બતાવવાની છે એટલે મટિરિયલમાં બતાવ્યું છે મટીરિયલ ક્વોન્ટિટી રેટ પર અમાઉન્ટ પછી બતાવ્યું છે કે લેબર તો લેબર માટે કેવી રીતના બતાવ્યું છે એટલે લેબર માટે બતાવ્યું છે કે લેબર નંબર રેટ પર ને અમાઉન્ટ બરાબર એટલે આ રીતના આખી સીટ તમારી કમ્પ્લીટ હોવી જોઈએ હવે સેમ તમારે ફર્સ્ટ શું કરવાનું છે કે બ્રેક મટીરિયલમાં આપણે કઈ કયું ક્વોન્ટિટી કાઢેલી આપણે બ્રિક વર્કની ક્વોન્ટિટી કાઢેલી જેમાં તમને સુપરસ્ટ્રક્ચર એવું કંઈ આપેલું નહીં હતું બ્રિકવર્ક અને ટેન મીટર ક્યુબ માટેની ક્વોન્ટિટી કાઢેલી હતી બરાબર જેમાં આપણે ફર્સ્ટ જોયો છે કે બ્રિક સિમેન્ટ અને સેન્ડ આપણી કેટલી મટિરિયલ કયા કયા આવેલા હતા જનરલી આપણે વિચારીએ કે બ્રિકવર્ક એટલે છણતર કામ કરવાનું હોય તો આપણા મટિરિયલ આપણે આગળનીમાં બતાવ્યું છે કે મટિરિયલ કયા કયા છે તો બ્રિક સિમેન્ટ ને સેન્ટ આપણા આવેલા હતા બ્રિક કેટલી આવેલી પાંચ હજાર આવેલી સિમેન્ટ કેટલી બાર બેગ આવેલી ને સેન્ડ કેટલી આવેલી ટુ ફિફ્ટી બરાબર આપણે કેલ્ક્યુલેશન કરેલું તે પ્રમાણે હવે રેટ કેટલા છે તો આપણે બ્રિક એટલે કે ઈંટના પાંચ રૂપિયા ચાલે છે સિમેન્ટના કેટલા ત્રણસો ને પચાસ રૂપિયા ચાલે છે અને રેટીના કેટલા સાતસો રૂપિયા ચાલે છે બરાબર પર પર એટલે કે યુનિટ તબ એ બ્રિક આપણે શામાં લીધું છે નંબર્સમાં લીધું છે એટલે નંબર્સ લખ્યા છે બરાબર તેવી રીતના સેમ સિમેન્ટ તો સિમેન્ટ કે શામાં ચાલે છે બેગમાં એટલે બેગમાં લખ્યું છે અને સેન્ડ એટલે સામાં ચાલે છે મીટર ક્યુબમાં ચાલે છે બરાબર આ બધી વસ્તુ આપણે બતાવી છે હવે અમાઉન્ટ આ બેની શું કરવાનું કેલ્ક્યુલેશન કરવાનું તો આપણે કેલ્ક્યુલેશનમાં શું કરીએ છીએ કે પાંચ હજાર ઇન્ટુ ફાઇવ એટલે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ આવશે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ પછી કેટલા છે ટ્વેલ્વ ઇન્ટુ થ્રી ફિફ્ટી એટલે કેટલા આવ્યા છે આપણા ફોર થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ આવશે પછી ટુ પોઈન્ટ ફિફ્ટી કેટલા છે આપણા સેવન એટલે કેટલા એવા વન એટ ઝીરો સિક્સ બરાબર એટલે આપણે અહીંયા મટીરિયલનો કોસ્ટ ગણીએ એટલે મટીરિયલનો કોસ્ટ કેટલો આવશે તો આપણે ટવેન્ટી ફાઈવ થાઉઝન્ડ પ્લસ ફોર થાઉઝન્ડ ટુ પ્લસ વન થાઉઝન્ડ એટ હન્ડ્રેડ સિક્સ એટલે કેટલા થર્ટી વન થાઉઝન્ડ આપણા આવ્યા બરાબર થર્ટી વન થાઉઝન્ડ સિક્સ રૂપિયા આ સાનો કોસ્ટ છે આપણો મટીરિયલ કોસ્ટ છે બરાબર સેમ તમારે શાનો કોસ્ટ લેવાનો છે લેબર માટેનો કોસ્ટ લેવાનો છે બરાબર તો લેબર માટે આપણે શું કર્યું સેમ જ સીજ છે લેબર માટે આપણે જોઈએ તો લેબર માટે ફર્સ્ટ તમારું કોણ છે સુપરવાઇઝર છે એટલે કે સુપરવાઇઝર પહેલાં એક આવે મેસન એટલે કે કડિયો છે મેલ મજદૂર છે ફિમેલ મજદૂર છે અને ભિસ્તી એટલે કે પાણી છાંટવાવાળો છે બરાબર તો આપણે સુપરવાઇઝર કેટલો લીધો છે તમારી બુકમાં વન બાય ટુ આપેલો હોય જો સુપરવાઇઝર અડધો કલાક આવે કે એક કલાક આવે પણ આખો દિવસનું જ તમારા કામના પૈસા લે એટલે કેટલા લેવાના તમારે વન મેસન એટલે કડિયા તમારે કેલ્ક્યુલેશન પ્રમાણે કેટલા આવેલા છે આઠ આવેલા છે બરાબર બ્રેકવર્ક માટેના મેલ મજદૂર કેટલા આવ્યા છે આઠ આપણે એઝ્યુમ કરેલા છે ફિમેલ મજદૂર બી આઠ છે અને ભીસ્તી એટલે પાણી છાંટવા વડે એક છે તો રેટ આપણે કેટલા લીધા છે સુપરવાઇઝરના એટ હન્ડ્રેડ મેસન કેટલા લીધા છે સિક્સ હન્ડ્રેડ મેલ મજદૂર ત્રણસો પચાસ બરાબર કેટલા પૈસાનો રેટ લીધો છે તે આપણે બરાબર તો તેના ઉપરથી આપણે લે કે ફર્સ્ટ આપણે શું આવવાનું આપણે ડે બાય દિવસના કામના આપવાના એટલે ડે લખીએ અહીંયા પરમાં બધામાં કે એક દિવસના આપણે કામના પૈસા લેતા છે બરાબર એટલે બધામાં શું લખ્યું છે ડે લખ્યું છે ફર્સ્ટ વન ઇન્ટુ એટ હન્ડ્રેડ એટલે કેટલા આવ્યા આપણે એટ હન્ડ્રેડ આવ્યા બરાબર એટ ઇન્ટુ સિક્સ હન્ડ્રેડ એટલે કેટલા આવવાના ફોર એટ ડબલ ઝીરો આવ્યા થ્રી ફિફ્ટી ઇન્ટુ એટ લીધા એટલે આપણા કેટલા આવ્યા ટુ એટ ડબલ ઝીરો આવ્યા ટુ ફિફ્ટી ઇન્ટુ એટ લીધા આપણા કેટલા આવ્યા ટુ થાઉઝન્ડ આવ્યા બરાબર ને વન ફિફ્ટી ઇન્ટુ વન એટલે વન ફિફ્ટી આવ્યા ટોટલ આપણે કોસ્ટ કેલ્ક્યુલેટ કરીએ તો આપણા કેટલા વાના એટ હન્ડ્રેડ પ્લસ ફોર એટ ડબલ ઝીરો પ્લસ ટુ એટ ડબલ ઝીરો પ્લસ ટુ થાઉઝન્ડ પ્લસ વન ફિફ્ટી એટલે આપણા એવા ટેન થાઉઝન્ડ ફાઇવ ઝીરો બરાબર આ ટોટલ કોસ્ટ સાનો આવ્યો છે આપણો તો ટોટલ કોસ્ટ આપણા આવ્યો લેબરનો લેબર બરાબર હવે આપણે ટોટલ કોસ્ટની કેલ્ક્યુલેશન કરીએ તો ટોટલ કોસ્ટ માટેની કેલ્ક્યુલેશનમાં ફર્સ્ટ આપણે જોઈએ છે કે ટોટલ કોસ્ટ બરાબર શું લીધું છે ટોટલ કોસ્ટ બરાબર ફસ્ટ આપણે લીધું છે મટીરિયલ કોસ્ટ પ્લસ લેબર કોસ્ટ કોઈ આવ્યો મટીરિયલ કોસ્ટ પ્લસ લેબર કોસ્ટ મટીરિયલનો કોસ્ટ છે એકત્રીસ હજાર છસો એકત્રીસ હજાર છ રૂપિયા ને પહેલાં માટેનો છે દસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા બરાબર એટલે આપણે ટોટલ કોસ્ટ કેટલા આવ્યા ને એકત્રીસ હજાર આવ્યા એકતાલીસ હજાર ફોર્ટી વન થાઉઝન્ડ સિક્સ રૂપીસ એટલે ટોટલ કોસ્ટ આપણો આવ્યો છે એમાં દસ ટકા આપણે શું કરીએ કોન્ટ્રાક્ટર પ્રોફિટ બરાબર ટેન પર્સન્ટ ઓફ કોન્ટ્રાક્ટર પ્રોફિટ

ફોર વન ડબલ ફાઈવ પોઈન્ટ સિક્સ ઇન્ટુ ફિફ્ટીન ડિવાઇડેડ બાય હંડ્રેડ એટલે કેટલા આવ્યા સિક્સ ટ્વેન્ટી થ્રી પોઈન્ટ થર્ટી ફોર બરાબર હવે વોટર ચાર્જિસ આપણે શામાંથી લીધો છે જે કોન્ટ્રાક્ટર પ્રોફિટ આવ્યો છે તેમાંથી આપણે વોટર ચાર્જીસ લીધો છે બુકમાં તમને આપેલું નહીં હશે એટલે બરાબર ધ્યાન આપજો કે જે આ કોન્ટ્રાક્ટર પ્રોફિટ જે આવ્યો છે ને એમાંથી આપણે પંદર ટકા વોટર ચાર્જીસ લીધો છે બરાબર હવે ટોટલ કરીએ તો ટોટલ આપણે શું કરીશું

ફોર ટોટલ રૂપીસ આટલા આવ્યા બરાબર હવે આપણે એ રૂપીસને શામાં કરવાના છે મીટર ક્યુબ આપણે કેટલું કામ કરવાનું છે ટેન મીટર ક્યુબ એટલે ટેન મીટર ક્યુબ બ્રિકવર્ક બરાબર તો ટેન મીટર ક્યુબ વર્ક માટે આપણે શું કરીશું તો એના માટે આપણે કરીશું કે આપણા કેલા છે ફોર સિક્સ ડબલ થ્રી ફોર પોઈન્ટ નાઇન્ટી ફોર ડિવાઈડેડ બાય ટેન એટલે કેટલાવાના ફોર સિક્સ ડબલ થ્રી પોઈન્ટ ફોર નાઇન ફોર રૂપીસ પર મીટર ક્યુબ એટલે એક મીટર ક્યુબ કામ કરવા માટે આપણને કેટલા જોઈએ ફોર સિક્સ ડબલ થ્રી પોઈન્ટ ફોર નાઇન્ટી ફોર આ જે આપણો છે તે એટલે આપણો આન્સર ઓકે થેન્ક યુ